निराली किचन में आपनु स्वागत छे। तो तमे अमारी निराली किचन चेनल ने सब्सक्राइब ना करी होई तो बेल आइकन पर क्लिक करो अने रोज अवनवी रेसिपी नो स्वाद माण। मेगी भजिया बनावा माटे सौ प्रथम आपणे अहींया एक बाउल लेशु, एमां एक ग्लास जेटलू पाणी एड करशु। આપણે થોડી વાર માટે ગરમ થવા દેશું, પછી આપણે એની અંદર મેગી છે એડ કરી દેશું। મેં એક પેકેટ છે મેગીનું લીધું છે, તો આપણે એને આમાં ઉમેરી દેશું। આપણે મેગીને 5 મિનિટ માટે ચડવા દેશું। તો મેગી ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ આપણે પહેલાં મેગીને છે બાફી લેવાની છે, અને પછી આપણે એનું બેટર બનાવવાનું છે। તો મેગી છે તમે જોઈ શકો છો કે 5 મિનિટ થઈ ગઈ છે અને વફાઈ ગઈ છે। આપણે અહીંયા ઓવરકૂક નથી થવા દેવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। કઈ રીતના મેગી થોડીક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને બફાવા દેવાની છે। તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર જે મેગી મસાલો આવે છે એડ કરી દેશું, અને એને સારી રીતે મિક્સ કરી અને ઠંડુ થવા દેશું। તો અહીંયા આપણી મેગી છે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। તો હવે આપણે આ મેગીને થોડી વાર માટે ઠંડી થવા દેશું, પછી આપણે મેગી ભજીયા બનાવવા માટેનું બેટર બનાવશું। મેં મેગીને ઠંડી થવા માટે મૂકી દીધી, તો મેગી અહીંયા એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે। તો હવે એને આપણે જે બેટર બનાવવાના છે એ બાઉલમાં લઈ લેશું। તો હવે એની અંદર આપણે એકદમ બારીક કટ કરેલી કોબી લઈ લેશું। તો અહીંયા મેં એક નાની વાટકી જેટલી કોબી લીધી છે, એકદમ બારીક કટ કરેલું ગાજર છે એ પણ મેં એક નાની વાટકી લીધું છે। બધું એકદમ સરખા પ્રમાણમાં લેવાનું છે, તમે જે પણ વાસણથી માપ લો એ એક સરખું વાસણ લેવાનું અને માપ લેવાનું। અહીંયા મેં એક નાની વાટકી જેટલા એકદમ બારીક કટ કરેલા કાંદા લીધા છે, કેપ્સિકમ લીધું છે એને પણ મેં એકદમ બારીક કટ કરી લીધું છે। જો તમારી પાસે લીલું લસણ અને લીલા કાંદા હોય એ પણ તમે એડ કરી શકો છો। મેં એક નાની વાટકી જેટલી કોથમીર લીધી છે, તે કોથમીરને આપણે એડ કરી દેશું। 1 કપ જેટલી સોજી એડ કરી દેશું, અને 1/2 કપ જેટલો મેંદો લીધો છે। જો તમારી પાસે મેંદો ન હોય તો તમે ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો, અથવા તો 2-3 ટીસ્પૂન જેટલો કોર્નફ્લાવર પણ યુઝ કરી શકો છો। હવે એની અંદર આપણે મેગી મસાલો એડ કરશું। તો અહીંયા મેં એક આપણે નાનું પેકિંગ આવે છે મેગી મસાલાનું એ લીધું છે, એડ કરી દેશું। 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દેશું। મેં 1 ટીસ્પૂન જેટલું ક્રશ કરેલું લસણ લીધું છે એડ કરી દેશું, અને અહીંયા મેં 1 નંગ લીંબુનો રસ લીધો છે એડ કરી દેશું। બધી વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી દઈએ, અને પછી એની અંદર આપણે થોડું પાણી એડ કરી દેશું જેવી રીતના જરૂર પડશે એ રીતે। વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડે એવા આ મેગીના ભજીયા બને છે, તો તમે એક વખત અચૂકથી બનાવજો। હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરી દઈએ, અને અહીંયા આપણે જે બેટર બનાવીએ થોડું થીક બેટર બનાવવાનું છે। તો હવે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને સારી રીતે એને મિક્સ કરી લઈએ। તો એ તમે જોઈ શકો છો કે અહીં મેગી ભજીયા બનાવવા માટેનું આપણું બેટર છે તૈયાર થઈ ગયું છે। કુલ અહીંયા 1/2 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી હતી, અને તમે જોઈ શકો છો કે એટલું મેં થીક કન્સિસ્ટન્સી રાખી છે, જેથી આપણા ભજીયા છે એ ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે। તો હવે આપણે મેગી ભજીયા બનાવી લઈએ। તમે જોઈ શકો છો કે અહીંયા મેં બાઉલમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે। તેલ ગરમ થઈ જાય પછી હવે એની અંદર આપણે ભજીયા છે પાડી દઈશું। જેવી રીતના આપણે ભજીયા પાડતા હોય એવી રીતના જ આપણે પાડવાનું છે, તેવી રીતના આપણે મેગી ભજીયા પાડી દઈશું। તો અહીંયા મેં મીડિયમ ટુ લો ફ્લેમ પર 2 મિનિટ માટે આ ભજીયાને તળવા દીધા હતા, તો તમે જેટલા લો ફ્લેમ ઉપર આ ભજીયાને તળવા દેશો એટલી જ ખાવાની મજા આવશે, અને એકદમ આવી રીતના ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તળવા દેવાના છે, અને એકદમ ધીમા ગેસે તળવા દેવાના છે। તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ। તો અહીંયા મેં ભજીયાને એક પ્લેટમાં લીધા છે, તો હવે ફાઇનલી આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તમે જોઈ શકો છો કે ભજીયા છે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે। તો વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડે એવા આ મેગી ભજીયા તૈયાર થઈ ગયા છે। જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસિપી સાથે, થેન્ક્સ ફોર વોચિંગ।